નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 3માં હવે આપણે આગળ જોઈશું કોશેટોમાંથી રેશમ સુધી. હવે આપણે જોયું કે રેશમ એ રેશમના કીડામાંથી આપણે પ્રાપ્ત કરીએ છીએ. તેમના કોશેટોને ભેગા કરીને રેશમના તાર મેળવવામાં આવે છે. તો રેશમના કીડાનું પાલન અને પોષણ કેવી રીતે કરશું એ આપણે જોઈશું. કોઈપણ માદા રેશમનો કીડો એક જ વારમાં અનેક ઈંડા આપે છે. તમે આકૃતિ 3.10A માં જોઈ શકો છો. આ ઈંડાઓને સાવધાનીથી કપડાની પટ્ટીઓ અથવા કાગળ પર સંગ્રહ કરીને રેશમના કીડા પાડનારને વેચવામાં આવે છે. રેશમના કીડા પાડનાર તેમને અનુકૂળ તાપમાન તથા ભેજયુક્ત વાતાવરણમાં સ્વાસ્થ્યપ્રદ અવસ્થામાં રાખે છે. આ ઈંડાઓને હૂંફાળા અનુકૂળ તાપમાને રાખવામાં આવે છે કે જેમાંથી ડિંભ બહાર નીકળી આવે. આવું ત્યારે જ કરવામાં આવે છે કે જ્યારે સેતુરના ઝાડ પર નવા પાંદડા આવતા હોય. સેતુરના ઝાડની આકૃતિ તમે જોઈ શકો છો 3.10.B. ડિંભ, જેમને રેશમના કીડા કે કેટલ પીરર આપણે આગળ જોયું હતું તે કહેવાય છે, તે રાત દિવસ સેતુરના પાંદડા ખાઈને ખૂબ જ મોટા બની જાય છે. આકૃતિ 3.10.C સેતુરના પાંદડા ઉપર રેશમનો કીડો દેખાય છે. ડિંભને સેતુરના તાજા તોડેલા પાંદડા સાથે વાંસની ટ્રેમાં રાખવામાં આવે છે. 25 થી 30 દિવસ પછી રેશમના કીડા ખાવાનું બંધ કરી દે છે અને વાંસની બનેલી ટ્રેના સૂક્ષ્મ ખાનાઓમાં જતા રહે છે. 3.10.D કોસેટો તમે જોઈ શકો છો. આ માટે ટ્રેમાં નાના નાના ખાના કે ડાળીઓ રાખવામાં આવે છે જેના પર કોસેટાઓ ચોંટી જાય છે. રેશમના કીડાઓ કોસેટો બનાવે છે જેમાં પ્યુપાનો વિકાસ થાય છે. ત્યારબાદ હવે રેશમ કેવી રીતે બને છે એ આપણે જોઈશું. રેશમ બનાવવાની પ્રક્રિયા. રેશમના તાર મેળવવા માટે ઢગલાબંધ કોસેટોનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોસેટાઓને તડકામાં અથવા પાણીમાં ઉકાળવામાં આવે છે. તડકામાં તપડવામાં આવે કા પાણીમાં ઉકાળવામાં આવે. આ ક્રિયામાં રેશમના તાર અલગ પડી જાય છે. રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોસેટાઓમાંથી રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને રેશમની રીલિંગ પ્રક્રિયા કહે છે. આ રીલિંગ પ્રક્રિયા ખાસ પ્રકારના મશીનો વડે કરવામાં આવે છે. ત્યારબાદ રેશમના તારને કાંતવામાં આવે છે જેના વડે રેશમના દોરા પ્રાપ્ત થાય છે. વણકરો આ રેશમના દોરા વડે રેશમના કપડાં વણે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 3 પૂર્ણ થાય છે.